નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 9, પ્રકરણ 1, સંખ્યા પદ્ધતિ, તેમાં ઉદાહરણ નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. આપણે જે અગાઉ પ્રસ્તાવનાની અંદર જે કોષ્ટક જોઈ ગયા છીએ, કોષ્ટક ઉપરથી આપણે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. એ કોષ્ટક ફરીથી એક વખત હાઇલાઇટ કરાવી દઈએ. એનું ક્રમ ખાસ યાદ રાખવાનું છે. સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, એની અંદર આવશે 1, 2, 3 અનંત સુધી. પૂર્ણ સંખ્યાની શરૂઆત થશે 0, 1, 2, 3, એ રીતે એ પણ ઇન્ફાઇનાઇટ. પૂર્ણાંક સંખ્યાની અંદર 0 આ બાજુ બધી પોઝિટિવ સંખ્યા, આ બાજુ બધી નેગેટિવ સંખ્યા. ત્યારબાદ આવશે સમય સંખ્યા, એટલે કે જે સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપ, મીન્સ કે અંશ અને છેદ વડે દર્શાવી શકાય, તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. એમાં ખાસ શું યાદ રાખવાનું છે કે છેદ છે તે શૂન્યતર હોવો જોઈએ, મીન્સ કે છેદ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. અને ત્યાર પછી આવે છે અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે શું? તો કે જેનો સમાવેશ પી અપોન ક્યુ, જે સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતી નથી, તેમને અસમય સંખ્યા કહેવામાં આવે છે. અને ત્યારબાદ છે વાસ્તવિક સંખ્યા, એટલે કે સમય અને અસમય સંખ્યાને બંનેને સાથે લઈએ અને જે ગણ મળશે એમને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. હવે તમારે આ સિક્વન્સમાં યાદ રાખવાનું છે. શા માટે? તો કે બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય, પૂર્ણનો પૂર્ણાંકમાં સમાવેશ થાય, પૂર્ણાંકનો સમયમાં સમાવેશ થાય અને સમયનો વાસ્તવિકની અંદર સમાવેશ થાય છે. ચેક કરી લઈએ, 1, 2, 3, તો આખે આખી જે આ સંખ્યાનો ગણ છે તેનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એ રીતે પૂર્ણ સંખ્યાનો સમાવેશ કોમાં થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં થાય છે. પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ કેમાં થશે? સમય સંખ્યામાં. દેખાતું નથી પણ ઇનડાયરેક્ટલી છે. દાખલા તરીકે કોઈ પૂર્ણાંક સંખ્યા લઈએ, આપણે લઈએ છીએ 5, તો હવે એને સમય સંખ્યા કેમ સાબિત કરવી? સમય સંખ્યા સાબિત કરવા માટે શું હોવું જોઈએ? પી અપોન ક્યુ, મીન્સ કે અંશ છેદ હોવું જોઈએ. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય છે એ આપણે જાણીએ છીએ, તો આને 5 પણ કહી શકાય અને 5ના છેદમાં 1 પણ કહી શકાય. જો આપણે એને 5 કહીએ છીએ તો એ કેમ આવશે? પૂર્ણાંક સંખ્યામાં. અને આ સ્વરૂપે દર્શાવીએ તો એને સમય સંખ્યા વડે દર્શાવી શકાય છે. મીન્સ કે બધી પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? સમય સંખ્યામાં. અને તમામ સમય સંખ્યા કેમ આવશે? વાસ્તવિક સંખ્યાની અંદર આવશે. એટલે સત્ય છે કે અસત્ય એ આપણને જો શીખવું હોય તો આ સિક્વન્સ યાદ રાખવી પડશે. આ સિક્વન્સ પ્રમાણે જો પ્રશ્ન બેસતો હોય તો સત્ય અને રિવર્સ જાતું હોય તો અસત્ય. પેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ પ્રાકૃતિક, રિવર્સ જાય છે, તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે, કારણ શું છે? તો કે પૂર્ણ સંખ્યાની અંદર એવી કઈ સંખ્યા છે જે પ્રાકૃતિકમાં નથી? તો કે પૂર્ણની અંદર શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિકમાં શૂન્ય છે નહીં. તો તમામ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સમાવી શકાય નહીં. લખીએ, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. મીન્સ કે 0 છે તે પૂર્ણ સંખ્યાના ગણની અંદર આવે છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. એટલા માટે વિધાન કેવું થશે? અસત્ય. ખાલી જો સત્ય અસત્ય પૂછેલું હોય, કારણ ન પૂછેલું હોય, તો તમારે આ સિક્વન્સ જ યાદ રાખવાની છે. ઉપરથી નીચે તરફ જો આવતું હોય તો સત્ય અને રિવર્સ જાતું હોય તો અસત્ય. પ્રશ્ન નંબર 2, દરેક પૂર્ણાંક એ સમય છે. પૂર્ણાંક અને સમય ઉપરથી નીચે તરફ છે, તો વિધાન કેવું છે? સત્ય. આ વિધાન સત્ય છે, કારણ કે પૂર્ણાંક અને સમય કીધું છે. દાખલા તરીકે કારણની અંદર લઈ લે, કારણ કે 5 એ પૂર્ણાંક સંખ્યા છે અને તેમને 5ના છેદમાં 1 વડે દર્શાવી શકાય છે. જો સૌ પ્રથમ આપણે શું, કારણની અંદર શું લખેલું છે? તો કે 5 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક. હવે એ સમયની અંદર છે એવું કેમ ખ્યાલ આવશે? તો કે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા છે એમ ક્યારે ખ્યાલ આવે? પી અપોન ક્યુ સ્વરૂપ, મીન્સ કે અંશ છેદ હોવું જોઈએ. તો
आ पांच छे, तो पांच ने अपने पांचना छेद में एक वड़े मीन्स के पी अपॉन क्यू स्वरूप में दर्शाई सकाय छे। अहीं आगे अपने पांच की जगह बीजी कोई पण संख्या मूकी सकी, दाखला तरीके दस मूकी तो दस ना छेद में एक वड़े दर्शाई सकी, माइनस सात मूकी तो माइनस सात ना छेद में एक मूकी सकी। तो आप जनरली जो जवाब तरीके लख तो शू लखी एम, कारण के एम ए पूर्णाक संख्या है, एमनी जगह कोईपण पूर्णाक संख्या लखी सको, आ लिस्ट में एमनी जगह कोईपण संख्या तब मूकी सको। तो अँ शू आम अपॉन एक वडे दर्शाई शकाय छे, एटला माटे विधान केवु छे सत्य छे। त्यारबाद त्रीजो प्रश्न, दरेक समय संख्या ए पूर्णाक छे, फरीथी जोजो समय अने पूर्णाक रिवर्स प्रोसेस छे, एटले विधान केवु छे असत्य। आ विधान असत्य छे, कारण के सौ प्रथम समय नी एक उदाहरण लियो जो समय संख्या, दाखला तरीके लई लईए आपणे त्रणना छेद में पांच ए समय संख्या छे। त्रणना छेद में पांच ए समय संख्या छे, केम ख्याल आवशे तो के पी अपॉन क्यू अंश छेद स्वरूप छे, एटला माटे समय संख्या छे। हवे आज समय संख्या छे पी अपॉन क्यू स्वरूप, आ स्वरूप पूर्णांक नी अंदर आवे छे, तो के आ लिस्ट में क्या त्रणना छेद में पांच आवतुं नथी। आ बाजू बधी पॉजिटिव संख्या एक बे त्रण एम अनंत सुधी छे, आ बाजू बधी नेगेटिव छे, वच्चे झीरो छे, क्या त्रणना छेद में पांच छे नही। त्रणना छेद में पांच ए समय संख्या छे, परंतु ते पूर्णांक संख्या नथी। त्रणना छेद में पांच छे समय नी अंदर आवे छे, पूर्णांक नी अंदर आवती नथी, एटले के बधी समय संख्याओ छे पूर्णांक संख्याओ होय ते जरूरी नथी, बधी अमुक हशे, दाखला तरीके तमे लई लो चार तो आने समय संख्या कही शकाय, कारण के छेद में एक होय छे, तो पी अपॉन क्यू स्वरूप एटले समय संख्या थाशे। तो खाली चार ए पूर्णांक में पण आवशे, त्रण चार ए रीते, परंतु बधे बधो गण छे ते ट्रांसफर थाय जरूरी नथी। थैंक यू।